morning to everyone. In the last lecture, we discussed about habitual past and we finished the function in that lecture. And from this lecture, we are going to start a new unit of our textbook. So open the page number 37 of your text. We are going to start fourth unit. Unit number 4, read 1, Mind Body Medicine. As I have written the title on the board, Mind Body and Medicine. So, apne title upar thi apne evi khabar padi shakye athva to evo andaj apne lagavi shakye ke ama mind ekle ke apna magaj ke man vishe ni koi vat hashe athva to body apna sharir vishe ni vat hashe ane medicine davao vishe ni વાત છે તો આપણો અંદાજ સાચો પણ છે કે આ પાઠમાં આપણે મન મગજ અને મન શરીર અને દવા ત્રણેયની વાત થયેલી છે તો આપણે સીધો પાઠ શરૂ કરીએ છીએ ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ We observe that all of us are not all alike. If we look at different people in the world around us, હવે આપણે દુનિયામાં આપણી આસપાસના લોકોનું ઓબ્ઝર્વેશન કરીએ અને જોઈએ એમના વિશે અવલોકન કરીએ તો ત્યારે આપણને એક અંદાજ આપણે મેળવીએ છીએ આપણને ખ્યાલ આવે છે શું ખ્યાલ આવે છે We observe that all of us are not all alike. આપણે બધા તદ્દન એક સરખા નથી એટલે કે આપણો ચહેરો ને એ બધું તો ફિંગરપ્રિન્ટ્સ ને આંખના રંગ ને વાળ ને એ બધું તો અલગ હોય જાતિ તો અલગ હોય પણ એ ઉપરાંત જે બાબત આપણને અલગ બનાવે છે એ કંઈક જુદી પણ છે એ બીજી બાબતો પણ કંઈક આપણને એકબીજાથી અલગ બનાવે છે આપણે તદ્દન એક સરખા હોતા નથી એ આપણે બધા જાણીએ છીએ ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ આપણે બધા ઘણી બધી બાબતોમાં એકબીજાથી જુદા પડતા હોઈએ છીએ બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી શું કીધેલું છે શારીરિક બાબતોમાં તો પડીએ જ જુદા પણ માનસિક બાબતોમાં પણ એકબીજાથી અલગ પડતા હોઈએ છીએ જેમ કે તમારો જ મિત્ર અથવા તો તમારી જ કોઈ ફ્રેન્ડ હોય તો એ બંનેના રંગ રૂપ અલગ હશે એ ઉપરાંત યાદશક્તિ અલગ અલગ હશે કોકની વધારે હોય કોકની ઓછી હોય ભણવાની રીત અલગ હોય આ બધી વાતો અલગ પડતી હોય એકબીજાથી ઇવન ભાઈ બહેનમાં પણ સગા ભાઈ બહેન હોય છતાંય એમની શારીરિક અને માનસિક કેપેસિટી અલગ હોય બંને શારીરિક અને માનસિક રીતે એકબીજાથી જુદા પડતા હોય We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. હવે આપણે આપણી ખુશી માટે આપણા આનંદ માટે અને જીવનમાં આપણે સારી રીતે રહી શકીએ એ માટે ફોર અવર ઓન વેલબીંગ વેલબીંગ એટલે કે સારા અસ્તિત્વ માટે આપણા સારા અસ્તિત્વ માટે આપણી ખુશી માટે તથા બીજાની ખુશી માટે પણ આપણે પોતાને સમજવા પણ જરૂરી છે આપણો પોતાનો સ્વભાવ શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વભાવ બંને પ્રકારની ખાસિયતો નબળાઈઓ આપણી જાણવી જરૂરી છે અને એ જ રીતના બીજાની પણ બીજા લોકોની પણ સમાજના લોકોની પણ આપણે જેને હળીએ મળીએ છીએ જેની સાથે આપણે કાયમીના સંબંધ છે તો એ બધાના સ્વભાવ શારીરિક માનસિક ક્ષમતાઓ અક્ષમતાઓ સમજવી પણ જરૂરી બનતી હોય છે સારી રીતે રહેવા માટે તો જ આપણે એકબીજાની સાથે સુસંવાદિતા હાર્મની થી રહી શકીએ સુસંવાદિતાને માટે ઇંગ્લિશમાં શબ્દ છે હાર્મની ધ શેપ્સ એન્ડ સાઇઝ
temperaments, temperaments એટલે કે સ્વભાવ and the characters of people have lot of variations that must affect our health and happiness. આપણા શેપ્સ અને સાઇઝ, શારીરિક બાંધા એ ઉપરાંત ટેમ્પરામેન્ટ્સ, આપણા આપણું માનસિક ક્ષમતાઓ, આપણા સ્વભાવ, આપણી ખાસિયતો અને ગુણવત્તાઓ અને અવગુણો એને ટેમ્પરામેન્ટ્સ કહેવામાં આવે. તો એ ટેમ્પરામેન્ટ્સ અને કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. અને ચરિત્ર, આપણું કેરેક્ટર, આ બાબતો એવી છે કે જે આ બધી બાબતો જુદી જુદી એવી છે કે જે આપણા આપણી શારીરિક ક્ષમતા, આપણી હેપીનેસ ને અને હેલ્થ ને અફેક્ટ કરે છે. અફેક્ટ કરે છે એટલે કે એની ઉપર અસર કરે છે. આપણું ચરિત્ર હોય, આપણા ટેમ્પરામેન્ટ એટલે કે સ્વભાવગત પરિવર્તનો, આપણા લક્ષણો હોય કે પછી આપણા શેપ્સ એન્ડ સાઇઝ હોય, આપણા શારીરિક બાંધો હોય, એમાં જુદી જુદી લાક્ષણિકતાઓ રહેલી છે. બધા એકબીજાથી તદ્દન અલગ છે. અને એ રીતે આ બધી આ બાબતો, આપણું ચરિત્ર, આપણી આપણા સ્વભાવ, આપણો શારીરિક બાંધો, એ આપણી ખુશીમાં, આપણી હેપીનેસમાં અને હેલ્થને, આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને, શારીરિક અને માનસિક બંનેને પણ ખૂબ જ વધારે અસર કરે છે. આપણને એમ થાય કે આ કઈ રીતના અસર કરતું હશે, આપણા શારીરિક બાંધાથી આપણી ખુશીને, આપણા આનંદને શું લેવા દેવા, અથવા તો આપણી તબિયતની સાથે આપણા આનંદને શું લેવા દેવા. તો એ તમને ખ્યાલ જ છે કે બીમાર હો, તમે બીમાર પડી ગયા તો પછી તમને કઈ કરવાનું કેમ મન ન થાય, તમને કોઈની સાથે બોલવાનું કેમ મન ન થાય, કોઈ કોમેડી પિક્ચર જોતા હો તમે બીમાર હો ત્યારે તો તમને હસવું કેમ ન આવે. તો એ આ બધા કારણો એની માટે જવાબદાર હોય. આપણો સ્વભાવ, આપણો સ્વભાવ પણ ઘણી વખત આપણે સ્વાસ્થ્યને અને આપણા આનંદને, આનંદ ઉપર અસર કરતો હોય છે, વ્યક્તિગત આનંદ ઉપર. આપણો આપણો સ્વભાવ એ આપણને જ ખબર ન હોય. જોઈએ આગળ શું આવે છે. એની માટેના કઈ ઉપચાર આપણને કહે છે કે નથી કહેતા એ જોઈએ. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. Exposure એટલે કે વધારો, ફાટી નીકળવું. Pathogens એટલે કે બેક્ટેરિયા, બેક્ટેરિયાનો ફેલાવો થાય, એક્સપોઝર, ફેલાવો, ફાટી નીકળવું, એટલે કે રોગચાળો આપણે ફાટી નીકળે એવું કહીએ તો એ એક્સપોઝર ઓફ બેક્ટેરિયા વાયરસ કહેવાય. બેક્ટેરિયા કે વાયરસનો ફેલાવો થાય એટલે રોગચાળો પ્રવર્તે. ડાયટ એટલે તો તમને ખ્યાલ જ છે, ભોજન શૈલી. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, હવે આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિઝીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ like wrong diet or exposure to pathogens. આયુર્વેદ મત પ્રમાણે શારીરિક રોગો, શારીરિક પીડાઓ એ વાયરસના કે બેક્ટેરિયાના ફેલાવાને કારણે અથવા તો આપણી ખોટી ભોજન શૈલીને કારણે ફેલાય છે, આપણને અસર કરે છે. આપણી ભોજન શૈલી જો ખોટી હોય અથવા તો બેક્ટેરિયાનો વાયરસનો ફેલાવો થયો હોય તો આપણે શારીરિક રોગોની, શારીરિક રોગોમાં સપડાઈ તો આપણને શારીરિક રોગ થાય. અત્યારે તમે જોઈ શકો છો કે કોરોના વાયરસનો જે ફેલાવો થયો છે, એક્સપોઝર ઓફ કોરોના વાયરસ ઇઝ ધ કોઝ ઓફ ધીસ ડિઝીઝ, ઓફ ધીસ ડેડલી ડિઝીઝ. અત્યારે જે જીવલેણ રોગ છે એનું કારણ શું છે તો કે કોરોના વાયરસનો ફેલાવો. તો આવી રીતના વાયરસનો ફેલાવો હોય અથવા તો આપણી ખોટી જીવનશૈલી, ખોટી ભોજન શૈલી હોય તો એને લીધે આપણને રોગ થવાની શક્યતાઓ છે. શારીરિક રોગો, માનસિક રોગોની વાત નથી કરી, શારીરિક રોગોની વાત કરેલી છે. આયુર્વેદ આ પ્રમાણે કહે છે.
आयुर्वेद नो मत छे। मेंटल डिजीज अराइज मेनली फ्रॉम इंटरनल फैक्टर्स। इंटरनल फैक्टर्स હવે આયુર્વેદે શું કીધેલું હતું કે શારીરિક રોગો એ બહારના કારણોને લીધે થાય, એક્સટર્નલ ફેક્ટર્સ બહારની પરિસ્થિતિને આધારે હોય છે। શારીરિક રોગો હંમેશા એ બહારની પરિસ્થિતિને આધારે હોય છે, જ્યારે માનસિક રોગો છે એ અંદરની આપણી આંતરિક પરિસ્થિતિને ઉપર આધાર રાખે છે। જો આપણી આંતરિક પરિસ્થિતિ પકડે તો આપણે માનસિક રોગોના શિકાર બનીએ છીએ। તો આયુર્વેદ એમ કહે છે કે માનસિક રોગો આપણી આંતરિક બાબતોને લીધે ઉભા થતા હોય છે। લાઈક રોંગ યુઝ ઓફ સેન્સીસ, જેવી કે આ માનસિક રોગો કઈ રીતના ઉભા થાય તો કે રોંગ યુઝ ઓફ સેન્સીસ, એના ઉદાહરણ આપ્યા છે કે આપણી ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ, એ પછી આપણી પાંચ ઇન્દ્રિય છે, નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિયોમાંથી અને એને ઇંગ્લિશમાં સેન્સીસ કહેવામાં આવે, તો આ પાંચ ઇન્દ્રિયોમાંથી આપણે જેનો દુરુપયોગ કરતા હોઈએ છીએ, ખોટો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ, એને લીધે આ માનસિક રોગો થવાની સંભાવનાઓ હોય છે। એ ઉપરાંત એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને નકારાત્મક ભાવનાઓના ઉદ્ભવને લીધે, નકારાત્મક ભાવનાઓના વધારાને લીધે, ઇન્ક્રીઝ કીધેલું છે વધારો, જે આપણે ઇન્દ્રિયોનો આપણે દુરુપયોગ કરતા હોઈએ છીએ, વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ, એક્સેસિવ યુઝ ઓફ અવર સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ આર ધ કોઝ ઓફ મેન્ટલ ઇલનેસ। અહીંયા આપણે એવું કીધું કે ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નેગેટિવ ઇમોશન્સ એટલે કે ખોટી ચિંતા કરવી અથવા તો નકારાત્મક વિચારવું, જે પરિસ્થિતિ હોય નહીં એના વિશે તે વિચારવું વધારે પડતું, અથવા તો નેગેટિવ વિચારો કરવા કે નહીં મારી સાથે આમ ને આમ જ થશે, મારી સાથે સારું થઈ જ નહીં। ઘણા હોય ને કે આપણે એને ગમે એ કઈ પૂછીએ ને એના જવાબ એકદમ નેગેટિવ જ હોય, આવું ન થાય, આવું હોવું જ ન જોઈએ, એને ના પહેલા આવે કોઈ પણ બાબતમાં, ના એની પહેલા હોય કે હા ન પણ, એને હંમેશા બધામાં કઈક ને કઈક ખરાબ જ દેખાય। જેમ પેલું ઉદાહરણ છે ને કે ગ્લાસ માં અડધું પાણી ભરેલું હોય, અડધો ખાલી હોય, અડધો ભરેલો હોય, તો નેગેટિવ માણસ એમ કે અડધો ખાલી છે આ ગ્લાસ, અને પોઝિટિવ માણસ એમ કે અડધો ભરેલો છે આ, તો એ પ્રમાણે નકારાત્મક જીવનશૈલી, નકારાત્મક વિચારોને લીધે આપણે માનસિક રોગોનો શિકાર બનીએ, ડિપ્રેશનમાં આવી જાઓ, પછી એન્ઝાયટી એટેક થવા, ભૂલાઈ જવું, વાતો ભૂલાઈ જવી બધી, એ સિવાય તે ઘણા બધા માનસિક રોગો હોય છે। તમારામાંથી કોઈ બી ગ્રુપવાળા હશે એ MBBSમાં જાય અને MBBS પછી સાયકાયટ્રિસ્ટની માસ્ટર ડિગ્રી થાય, જેમ MS બની શકાય, MD બની શકાય, સર્જનની ને ન્યુરો સર્જનની ને જનરલ સર્જન ને એ બધી સર્જરીની શાખા હોય, મેડિસિનની ફિઝિશિયન્સ જેને કહેવામાં આવે, મેડિસિન માટેની MD બનવા માટેની એની માસ્ટર ડિગ્રીની શાખા હોય, એ રીતના સાયકાયટ્રિસ્ટની પણ એક MBBS કરો એ પછી શાખા હોય છે, તો એ તમે કરો તો તમે માનસિક રોગના ડોક્ટર બનો, તો જે જાય એને ત્યારે આવું બધું વધારે ભણવાનું થાય માનસિક રોગો વિશે, ક્યાં ક્યાં હોય ને એની સારવાર કઈ રીતના કરાય ને એ બધું, તો ડોક્ટરે ભણશે એને કદાચ ચાન્સ રહે જેને ઈચ્છા હોય। વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, અને માનસિક રોગ આપણને ન થાય એટલા માટે આપણે પોઝિટિવ થિંકિંગની ટેવ પાડવી પડે, ટેવ પાડવી જોઈએ રાધા,
માનસિક રોગોમાંથી બચવા માટે પોઝિટિવ થિંકિંગ ની ટેવ પાડવી જોઈએ. તમે જોયું હશે કે તમારી આસપાસ એવા કેટલાક લોકો હશે કે જેની પાસે સંસાધનો પૂરતા હશે નહીં, કદાચ તમારી જેટલા કે બીજા કોઈ જેટલા પૈસાદાર ન હોય, એની પાસે પૈસાની ખોટ પણ હોય, અને છતાંય તેને જીવનમાં કઈ વાંધો ન હોય, એ પોતાના જીવનથી ખુશ હોય, તો એ માનસિક રીતે સ્વસ્થ હશે. એ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હશે. એ પોતે પોઝિટિવ કઈ રીતના રહેવું, અભાવમાં પણ કઈ રીતના સકારાત્મક વિચારસરણી રાખવી, કઈ રીતે મુશ્કેલીમાં પણ રસ્તો કાઢવો, એ વિશે વિચારતા હોય, એની એની સામે સરેન્ડર કરવાની જગ્યાએ. તો માનસિક રોગોમાંથી બચવા માટે વ્યક્તિએ કે આપણે પોઝિટિવ થિંકિંગની મેથડ વિકસાવવી જોઈએ, આદત પાડવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તેની આપણી ભાવનાઓ ઉપર સારી સકારાત્મક અસર પડે છે. આપણે પોઝિટિવ વિચારીએ, હવે પોઝિટિવ રહેવાથી ફાયદો શું થાય છે? પરિસ્થિતિ તો નથી સુધારવાની. હવે જો વિચાર કરો, આ કોરોના વાયરસની સ્થિતિ છે, તો હવે આમાં તમને ખ્યાલ છે કે આપણી આ આજુબાજુ બધું નેગેટિવ જ ચાલે છે. સ્કૂલો બંધ છે, ઘણાના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, ઘણાની નોકરીઓ ચાલી ગઈ છે, મોંઘવારી વધી ગઈ છે, અર્થવ્યવસ્થા સાવ પડી ભાંગી છે. એ સિવાય તો કે ઘણી બધી બાજુઓથી દેશ ઉપર યુદ્ધનો ભય પણ તોળાઈ રહ્યો છે. તો આ બધી તમને ખ્યાલ છે એકદમ નેગેટિવ બાબતો આપણી આજુબાજુ પથરાયેલી છે. તો હવે એના એ નેગેટિવ બાબતોમાં પણ કઈ રીતે પોઝિટિવ રહેવું, એની આદત આપણે પોતાએ પાડવી જોઈએ. આ પરિસ્થિતિ કાયમ તો રહેવાની નથી, ક્યારેક ને ક્યારેક તો જશે જ. અને જો આપણે આપણા હાથમાં નથી પરિસ્થિતિને ચેન્જ કરવી, બરોબર છે, અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી આપણે કઈ કરી શકતા નથી. ઇટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ ટુ ચેન્જ ધ કન્ડિશન એન્ડ પોઝિશન ઓફ અવર નેશન, ઓફ અવર સોસાયટી, બટ ટુ થિંક અબાઉટ ધ પોઝિટિવ ઇફેક્ટ એન્ડ ટુ થિંક અબાઉટ પોઝિટિવ ફ્યુચર, ટુ થિંક અબાઉટ ગુડ ફ્યુચર ઇઝ ઇન અવર હેન્ડ, ઇટ ઇઝ ઇન અવર હેન્ડ. બરોબર છે, એ આપણા હાથમાં છે. કંઈક સારું વિચારવું, સમાજ માટે સારું વિચારવું કે આગળ કંઈક સારું થશે, આપણી પણ સારી પરિસ્થિતિ હવે આવશે, તો ગમે ત્યારે ક્યારેક ને ક્યારેક તો પરિસ્થિતિ સુધરવાની જ છે. તો ભલે અત્યારે નેગેટિવ સિચ્યુએશન છે, પણ એની આપણા સકારાત્મક વિચારોની અસર પણ આપણી તબિયત ઉપર, આપણી હેલ્થ ઉપર અને આપણી ભાવનાઓ ઉપર, આપણા માઇન્ડ ઉપર સારી પડતી હોય છે, એ કહેવા માંગે છે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the others. Seldom, એટલે કે ક્યારે. પણ છતાં જોવાની બાબત એ છે કે ચાલો ડોક્ટર એની શાખાઓ છે, એમાં આયુર્વેદ પણ આવી જાય અને એલોપેથી પણ આવી જાય, તો એ ડોક્ટરની શાખાઓએ શારીરિક અને માનસિક રોગોને બે અલગ ભાગ પાડીને વહેંચી નાખેલા છે. આ શારીરિક રોગ છે, આ માનસિક રોગ છે. યાદશક્તિ ચાલી જવી અથવા તો ઢીલી પડી જવી, બહુ વધારે પડતી ચિંતા થવી, ડિપ્રેશન થવું, આત્મહત્યાના વિચાર આવવા, એ માનસિક રોગમાં ખપાવી દીધું. એ ઉપરાંત તો કે પેટનો દુખાવો હોય, માથાનો દુખાવો હોય, તાવ આવવો હોય, મેલેરિયા થાય, ટાઇફોઇડ થાય, કમળો થાય, કેન્સર હોય, આ બધી આપણે કઈ બીમારી કહીએ છીએ? શારીરિક બીમારી. તો શારીરિક બીમારી છે એક તરફ, અને એક તરફ માનસિક બીમારી છે. બે અલગ અલગ ભાગ પડી ગયા બીમારીઓના. પણ હવે આ બીમારીઓ અહીંયા આપણને શું કીધેલું છે, છતાંય બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ અધર્સ. આપણે બંનેની વિશે પરિચય મેળવો, પણ અહીંયા એવું કીધેલું છે કે આ શારીરિક અને માનસિક બીમારી બંને અલગ હોવા છતાંય
બંને ભાગ્યે જ એકબીજાની વગર અસ્તિત્વ ધરાવતી હોય છે, બંને મિક્સ અપ થયેલી હોય છે, બંને એકબીજાની સાથે સંયોજન ધરાવે છે। એનો મતલબ એમ, અને આ વાત કોઈ પણ ડોક્ટર પણ સ્વીકારે, એ શારીરિક રોગો ના હોય કે માનસિક રોગો ના હોય, એ બંને આ વાત સ્વીકારશે। ઘણી વખત આપણે પરિવારમાં કે એમાં તમે સાંભળ્યું હશે અથવા તો નજીકમાં કોઈ પણ જગ્યાએ કે કોઈ ગળઢા ઉઠા હોય કે મને આમ થાય મને આમ થાય, ખરેખર એમનો હોય નહીં કાંઈ, રિપોર્ટ કરાવે તો રિપોર્ટ બધા નેગેટિવ આવે અને છતાંય તેમ કહેતા હોય નહીં મને આમ થાય છે, ગમે એટલી દવા કરાવો તો એને સુધારવાનું કંઈ નામો નિશાન હોય નહીં અને એ જ વાતને વળગી રહે કે ના મને આમ થાય છે। એટલે ડોક્ટરને આપણે પૂછીએ તો ડોક્ટર શું કહે કે આ એ માનસિક છે બધું। તો આ માનસિક અસર છે શારીરિક બીમારીની ઉપર। વ્યક્તિને માનસિક રીતે એવું થાય, મનમાં જ એવું થાય કે નહીં મને આ શારીરિક બીમારી છે, ઘણાને ખ્યાલ હશે તો અથવા તો અનુભવ પણ હશે, પરીક્ષા આવવાની હોય ને બહુ ટેન્શન આવે ને તો પછી માથું દુખવા મળે ને પેટમાં દુખવા મળે ને એવી ઘણાને અસરો થઈ જાય, તાવ આવી જાય, ઘણા હોરર ફિલ્મ જોવે તો એ તાવ આવી જતા હોય। તો આ શું છે તો કે માનસિક અને શારીરિક બીમારી એકબીજાની સાથે જોડાયેલા છે। જો તમે માનસિક રીતે બીમાર થાવ તો પછી શારીરિક રીતે પણ બીમાર થવાની પૂરેપૂરી શક્યતા છે, અથવા જો શારીરિક બીમારી અમુક સમય મર્યાદા કરતા લાંબી ચાલી હોય તો પછી એ તમારા માનસપટ ઉપર પણ અસર કરી દે કે હવે આ બીમારી ક્યારેય પૂરી નહીં થાય, હવે મારે આજીવન આ બીમારીનો સામનો કરતું રહેવું પડશે। આ બધી સમસ્યાઓથી તમે વાકેફ હશો અથવા તો ક્યાંક ને ક્યાંક તમે આ બધી સમસ્યાઓને જોઈ હશે સાંભળી હશે। તો માનસિક અને શારીરિક બીમારી એક તરફ તો બંને અલગ અલગ તો છે જ, પણ આમ છતાંય બંને એકબીજાની સાથે જોડાયેલી છે અને એકબીજાની વગર, એકના અસ્તિત્વ વગર બીજી ભાગ્યે જ અસ્તિત્વ ધરાવે છે। એટલે આપણે એમ સમજવાનું રહે કે જો શારીરિક બીમારી આપણને થઈ છે તો એની સાથે સાથે આ આપણને આ બીમારી માનસિક પણ લાગુ ન પડે એ આપણે ધ્યાન રાખવું પડે। એ સિવાય માનસિક બીમારી કોઈ દર્દીને લાગુ પડી હોય તો એને પછી એ પણ જોવાનું રહે કે આ મારા શરીર ઉપર તો અસર નથી કરતી ને। તમે ઘણી વખત ઘણા એમ કે આપણે કોઈ વ્યક્તિને ઘણા સમય પછી મેળવીએ ને અને પછી આપણે જોઈએ ને એમ કહીએ કે ભાઈ તું હમણાં તો આમ ઢીલો પડી ગયો, ભાઈ તારું શરીર તો હમણાં લેવાઈ ગયું, અને પછી આપણને આમાં એવા જવાબ આપે કે હમણાં તો એલા ભાઈ ધંધામાં કાંઈ નથી ને, હમણાં તો એલા ભાઈ પરીક્ષાઓ બહુ માથે છે ને, તૈયારી બહુ કરવી પડે ને, થાતી નથી ને, એના લીધે પછી આમ શરીર આમ મજા નથી આવતી ને, એને લીધે આમ બધી અસર થઈ છે ને, એ બધું આપણને કંઈક જાતના કારણો ગણાવે અને કંઈક જાતના કારણે એની માટે જવાબદાર હોય તો પછી આ બધું શું છે તો કે માનસિક છે, બરાબર છે। ધંધોમાં આવતો હોય, પરીક્ષામાં ઓછા માર્ક આવતા હોય, એક્ઝામ માથા ઉપર હોય અને કંઈ તૈયારી ના થતી હોય, અથવા તો એવું હોય કે કંઈ આવડતું ન હોય અને ઘણી બધી ચિંતાઓ માથે હોય તો એને લીધે શરીર ઘટી જવું, વજન ઓછું થઈ જાય, એવી બધી ઘણી બધી તકલીફો થઈ જતી હોય છે। તો આ ચોખ્ખું દેખાડે કે માનસિક રોગ અને શારીરિક રોગ બંને એકબીજાની ઉપર આધાર રાખતા હોય છે। તો આટલા સુધી આજે આપણે રાખે છે બે પેરેગ્રાફ આ પાઠના આપણે લીધા, અને હવે પછી આપણે આ પાઠના આગળના લેક્ચરમાં આગળ વધશું। તો આજના લેક્ચર માટે આટલું રાખ્યું છે।